अमदावाद शहर में कोरोना 5,248 नवा केस सामे आव्या, ज्यारे 8,336 दर्दीओ साजा थया। जो कि कोरोना थी 9 दर्दीओना मृत्यु पण थया छे। अमदावाद शहर में छेल्ला 24 कलाकमां 15,900 रसीना डोज पण आपवामां आव्या। आ तरफ सूरत शहर में कोरोना 834 नवा केस सामे आव्या, ज्यारे 3,596 दर्दीओ साजा थई गया। जो कि सूरत शहर में कोरोना थी 3 दर्दीओना मृत्यु थया। राजकोट में कोरोना 944 नवा केस सामे आव्या, ज्यारे 1,269 दर्दीओ साजा थई गया। राजकोट शहर में कोरोना थी 1 दर्दीनुं मौत थयुं। वडोदरा शहर की बात करिए तो अहीं कोरोना 2,412 नवा केस सामे आव्या, ज्यारे 1,332 दर्दीओ साजा थई गया। वडोदरा शहर में 1 दर्दीनुं कोरोना थी मृत्यु थयुं, तो वडोदरा ग्राम्य में पण कोरोना थी 1 दर्दीनुं मौत थयुं। वडोदराની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આપવાનું ધારાસભ્ય જીતુ સુખડિયાએ નિવેદન આપ્યું છે, જેના માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે। તો કોરોના મહામારી વચ્ચે ધારાસભ્ય જીતુ સુખડિયાની ગ્રાન્ટમાંથી રૂપિયા 25 લાખના આધુનિક સાધનો એસએજી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 22 માર્ચના રોજ સેનેટની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્રની અલગ અલગ ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં 800 જેટલા પ્રોફેસરો પૈકી માત્ર 250 પ્રોફેસરોના નામ જ મતદાર યાદીમાં છે। પ્રોફેસર મતદાર યાદીમાંથી નામો કમી થતા અધ્યાપક મંડળે આ અંગે કુલપતિને રજૂઆત કરી છે। અમદાવાદમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનારા શિક્ષકની ધરપકડ કરવામાં આવી। આરોપી મયંક દીક્ષિત નામના શિક્ષકે એલન ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું। આરોપી 2016થી વિદ્યાર્થીનીને બ્લેકમેઇલ કરતો હતો અને જ્યારે યુવતીના લગ્ન નક્કી થવાના હતા ત્યારે તેને ફરી એક વખત બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું। આખરે યુવતી પરિવારજનોને જણાવતા પોલીસ ફરિયાદ દાખલ થઈ। અમદાવાદમાંથી મળેલા બિનવારસી દારૂ ઝડપાવવાના કેસમાં પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી। અમદાવાદ ગ્રામ્યની કણભા પોલીસે મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહની ધરપકડ કરી છે। આ બંને જવાનોએ વેચવા માટે થઈને દારૂનો જથ્થો મંગાવ્યો હતો। આ કેસમાં અગાઉ નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર જસપાલસિંહ પણ ઝડપાયો હતો। સુરતના ડિંડોલી વિસ્તારમાંથી અપહરણ કરાયેલો બાળક 3 દિવસે હેમખેમ પરત મળી આવ્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચ લીંબાયત વિસ્તારમાંથી બાળકને સલામત શોધી કઢાયો છે। એક વૃદ્ધ મહિલાના ઘરમાંથી ગુમ થયેલો બાળક મળી આવ્યો। વેસ્તાન આવાસમાંથી બાળકને એક બુરખો પહેરીને આવેલા ઈસમે અપહરણ કર્યું હતું, જે બાદ ડિંડોલી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી।